આજથી ધાંગધ્રા પંથકની ખાનગી તથા સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શિક્ષણ કાર્ય માટે કાર્યરત થઈ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આરસી ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક પ્રાઇમરી માધ્યમિક સહિત શાળાઓ શરૂ થઈ હતી અને આજે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના ખિલખિલાટ અને કલબલથી ફરી શાળાઓ ગુંજી ઉઠી. નવા વિદ્યાર્થીઓ વચ્ચે જૂના વિદ્યાર્થીઓ સાથે સુમેળભર્યા સ્નેહ મિલન જેવા ભાવુક દ્રશ્યો સર્જ્યા. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કુમકુમ તિલક, ચોખલિયાનો ચાંદલો કરી મોઢું મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. વેકેશન પૂર્ણ થતા પ્રથમ દિવસે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વિપુલભાઈ દલસાણીયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધાંગધ્રા. આજે વિદ્યાર્થીઓને ઘણા સમય બાદ ફરીથી પાછા નવું સત્રની શુભ શરૂઆત થઈ રહી છે અને દરેક વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે શાળાના પ્રથમ દિવસે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓ આજથી પ્રવેશ મેળવી રહ્યા છે. ખાસ તો વેકેશન પછી આજના પહેલા દિવસે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉત્સાહ હોય કે બાળક કંઈક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળામાં પ્રવેશ મેળવે તેને અનુસંધાને અમારી શાળામાં આજે દરેક વિદ્યાર્થીઓને કંકુ, ચોખા અને ચાંદલા સાથે માતાજીના દર્શન કરી અને એક પોતાની એક ફિંગરપ્રિન્ટ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની એક ટ્રી વૃક્ષમાં પોતાની એક છાપ આપીને એક સરસ મજાના પહેલા દિવસમાં પ્રવેશ મેળવી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓ બહુ જ ઉત્સાહિત છે અને દરેક વિદ્યાર્થીઓને ખાસ ખાસ શુભકામના કે પોતાના ભવિષ્યને કેરિયર માટે ખૂબ જ અથાગ મહેનત કરે અને શ્રેષ્ઠ પરિણામ મેળવે અને પોતાના જીવનમાં પણ સફળતા મેળવે. અસ્તુ. દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા. 13 જૂન 2024 અને ગુરુવાર એટલે કે આજથી શાળા શરૂ થઈ રહી છે ત્યારે સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને આજે શાળા પ્રવેશોત્સવ એટલે દરેક બાળકને હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકુ, ચોખા, ચાંદલો કરી મોઢું મીઠું કરાવી દરેક બાળકને પ્રવેશ આપ્યો છે. આજે ઘણા લાંબા વેકેશન બાદ બાળકો શાળાએ આવ્યા તો આજે શાળામાં કલરવ અને ઉત્સાહ બાળકોમાં જોવા મળ્યો. સ્ટાફ, બાળકો એની સાથે કામ કરવાની જે મજા છે એ આ તમે આજ જે જોવો છો તે તમને બધાને દેખાઈ રહ્યું છે. વાલીઓ પણ ઉત્સાહભેર ઘણા લાંબા વેકેશન બાદ બાળકોને શાળાએ મૂકવા નજરે ચડી રહ્યા છે. તો ખરેખર બાળકો વિનાની સ્કૂલ અને બાળકો જ્યારે સ્કૂલમાં આવે એ બેયનો તફાવત આજે આજ માહોલ જોતા જ આમ આનંદિત થઈ ઉઠ્યા કે બાળકોને એમ થયું કે ચલો વેકેશન ખુલી ગયું છે, સ્કૂલે જવું છે. બધા જ બાળકો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ મેળવીએ. બસ વેકેશન પૂર્ણ થતા જેમ ઉનાળાના તાપ પછી વરસાદ આવતા બધા છોડવાઓ નવપલ્લવિત થઈ જાય એવી જ રીતે આજે બધી શાળાઓ છે એ નવપલ્લવિત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે એમનો સમય હતો એ સમય કરતાં પણ વહેલા સ્કૂલમાં આવી ગયા છે. ખૂબ આનંદથી આજથી જ એમણે ભણવાનું પણ શરૂ કરી દીધું છે અને વેકેશનનો આનંદ માણી અને હવે ભણવાનો આનંદ માણવાનું એમણે શરૂ કરી દીધું છે.